નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લિવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં તમારા જે તારીખ 12/9 રોજ જે એક્ઝામ છે એમના વિશે આજે વાત કરીશ. ઓકે, તો અહીંયા તમને આપેલ છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ ડિપાર્ટમેન્ટ છે એમનું આપણે આજે પેપર જોવાનું છે. અર્થશાસ્ત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર મહિને જે તમારી અધ્યયન નિષ્પતિ આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન 3 પૂછે છે, આપણે આજે એના વિશે ચર્ચા કરવાના છે. ચાલો આપણે પેપરને સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમને બે ચેપ્ટર છે કે બેન્કિંગ અને નાણાકીય નીતિ અને બીજું છે ગરીબી. ઓગસ્ટ સુધીનો તમારો સિલેબસ અહીંયા કવર કરવામાં આવેલો છે. ઓકે, તો આ તમારું માળખું છે. વિભાગ એ વિકલ્પોથી સ્ટાર્ટ કરીશું કે નીચે આપેલ પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો આપેલા 4 ABCD પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ચલો, મધ્યસ્થ બેંક એટલે શું? તો કે દેશની સર્વોચ્ચ બેંક. હાલમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો પ્રધાનમંત્રી જનધનનું જે છે તો સરકાર ખુદ જ કરે છે. ભારતમાં RBIની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો કે 1935. ભારતમાં કઈ બેંક મધ્યસ્થ બેંક તરીકેની કામગીરી ભજવે છે? ઓકે, તો અહીંયા આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નાણાંના જથ્થા અને વ્યાજના દર અંગેની મધ્યસ્થ બેંકની નીતિ કઈ છે? તો કે એમની રાજકોષીય નીતિ છે. આગળ જોઈએ નાણાકીય નીતિના સાધનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે MCQ બધા સોલ્વ કરવાના છે, પરંતુ જો તમે ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી રાખી, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ નથી કર્યું, તો નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે. ઓકે, તો ચાલો હવે આગળ આપણે કન્ટિન્યુ કરીએ. પરંતુ તમારે શું કરવાનું છે, ત્યાં સુધી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. વિડીયો તમારા મિત્રોને પણ જરૂરથી મોકલો કે જેથી કરીને એમને પણ આ સપ્ટેમ્બર 12/9 જે એક્ઝામનું જે પેપર છે આપણે પ્રેક્ટિસ પેપર જોવાના છે. ઓરિજિનલ પેપર હું મારી ચેનલ પર બધાને આપીશ. એના માટે તમારી ચેનલ છે જે ટેલિગ્રામ એ મારી જોઈન કરી લેવાની છે, જેથી તમને ત્યાંથી PDF મળી રહેશે. ઓકે, નાણાકીય નીતિના સાધનોના મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? નાણાકીય નીતિના સાધનો મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવશે? ઓકે, તો નીચે મને કમેન્ટ સેક્શનમાં આનો આન્સર કમેન્ટ કરો અને હું તમારો રાઇટ આન્સર હશે તો પિન સાથે અટેચ કરીશ. ફુગાવાને નિયંત્રિત કરવા RBI બેંક રેટમાં કેવો ફેરફાર કરે છે? જ્યારે ફુગાવો વધશે ત્યારે RBI શું કરશે? ઘટાડશે. નીચેનામાંથી કયા સાધનનો સમાવેશ RBIની નાણાકીય નીતિના પરિણાત્મક સાધન થતો નથી? તો અહીંયા શું છે? ભેદભાવયુક્ત વ્યાજના દર. વર્ષ 2023માં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં છે? તો કે સૌથી ઓછી ગરીબી ગોવામાં છે. તેંડુલકર સમિતિના ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવામાં માસિક ખર્ચ રૂપિયા કેટલા રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે? તો અહીંયા માસિક ખર્ચ 916 નક્કી કરવામાં આવેલો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાંથી દૈનિક કેટલા કેલરી નક્કી કરવામાં આવેલી છે? તો ગ્રામ્યમાં આવશે 24. ઓકે, વર્ષ 2023માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળે છે? તો કે સૌથી વધારે છત્તીસગઢમાં જોવામાં મળે છે. હવે આગળ જોઈએ, તેંડુલકર સમિતિને ભલામણો મુજબના વર્ષ 2011-12 નક્કી કરવામાં આવેલ ગરીબી રેખાને માસિક ખર્ચ કેટલા રૂપિયા નક્કી કરવામાં આવેલો છે? ઓકે, તો આ આન્સર તમારો ક્વેશ્ચન રિપીટ થયેલો છે. ઓકે, તો અહીંયા તમને આવી રીતે MCQ આપેલા છે. આગળ છે, નરેગાને સુધારીને મનરેગાનું સ્વરૂપ કયા વર્ષમાં કરવામાં આવેલું છે? તો કે 2014. પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો કે 2014માં. ઓકે, આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે વર્ષ 2015માં દૈનિક આવકનું કયું ધોરણ નક્કી કરવામાં આવ્યું હતું? તો કે $1. શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના કયા વર્ષમાં શરૂઆત કરવામાં આવી હતી? તો કે 2012માં. હવે નીચે છે, મધ્યસ્થ બેંકનો અર્થ જણાવો.
તો કે બેંકોની પણ બેંક જેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે, જે નાણાં છાપવાનું કામ અને થાપણો આપવાનું કામ કરે છે. હવે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું? તો કે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1949માં થયું. ભારતના વિદેશી ઊંડાણમાંના જથ્થાની સાચવણી કોણ કરે છે? તો કે રિઝર્વ બેંક કરે છે. આરબીઆઈની નાણાકીય નીતિનો અર્થ જણાવો, પરિણાત્મક સાધનો. ઓકે, તો અહીંયા તમને થોડાક ક્વેશ્ચનો પણ આપેલા છે. ગુણાત્મક સાધનો એટલે શું? રેપો રેટ એટલે શું? રિવર્સ રેપો રેટ એટલે શું? સાપેક્ષ ગરીબી કોને કહેવાય? નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તેંડુલકર સમિતિ ગરીબી. આગળ જોઈએ. હવે આપણે અહીંયાથી તમને આપેલું છે કે ગરીબી રેખાને તેના સ્વરૂપના આધારે કેટલા ભાગમાં વહેંચી શકાય. અહીંયા તમને થોડાક ક્વેશ્ચનો આપેલા છે, જે કેટલા છે? તો કે 1 માર્ક્સના છે. ઓકે, હવે સેક્શન સી. તો સેક્શન સીમાં અહીંયા નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેકના કેટલા ગુણ છે? 2 માર્ક્સ છે. ઓકે, તો 2 માર્ક્સના ક્વેશ્ચન તમને અહીંયા ટોટલ કેટલા આપેલા છે? 8. આ 8 ક્વેશ્ચનમાંથી તમારે કેટલા લખવાના છે અહીંયા? તો કે અહીંયા તમારે 8માંથી કોઈ પણ 2 લખવાના રહેશ. ઓકે, હવે આગળ સેક્શન ડી જોઈએ. સેક્શન ડીમાં દરેકના કેટલા ગુણ છે? 3 ગુણ છે. અને સેક્શન ડી જેમાં મુદ્દાસર ક્વેશ્ચનના આન્સર્સ આપેલા છે. અહીંયા આપેલ આન્સર ક્વેશ્ચનમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ગમે તે 3 નાણાકીય કાર્ય સમજાવો. ઓકે, આરબીઆઈની બિન નાણાકીય કાર્ય સમજાવો, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વચ્ચેનો તફાવત, ગરીબી માટે ઐતિહાસિક કારણોની ચર્ચા, ગ્રામીણ ગરીબીના કારણો, આવાસ યોજના, સલામતીની યોજના અને ટૂંકમાં તો કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. હવે સેક્શન ઈ. હવે અહીંયા સેક્શન ઈમાં તમને દરેકના 5 ગુણ આપેલા છે. નીચે વિસ્તારપૂર્વક ક્વેશ્ચનો છે, જેમાં ચલો ગરીબીના કોઈ પણ 5 નિર્દેશકો ચર્ચા કરવાની છે, આર્થિક કારણો ગરીબીના જણાવવાના છે, ભારતમાં ગરીબી ઘટાડવા કોઈ પણ 5 ઉપાયો, જેમાં અલગ અલગ નરેગા મનરેગા યોજના છે, આવાસ યોજના છે. ઓકે, એ બધી આવશે. અને ગરીબીનું સ્વરૂપ જણાવો. ઓકે, તો અહીંયા ટોટલ તમને કેટલા ક્વેશ્ચન છે? તો કે ટોટલ 4 ક્વેશ્ચન છે. આ 4 ક્વેશ્ચનમાંથી કોઈ પણ કેટલા લખવાના છે? 1. તો સેક્શન ઈ 5 માર્ક્સનો છે. ઓકે, તો કોઈ પણ તમારે 1 લખવાનો રહેશ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા ધોરણ 12ના ઇકોનોમિક્સ પેપર સોલ્યુશન્સ. અથવા જો તમારે આવા બીજા વિડીયો જોવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. આવી રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે. ઓકે, તો ધોરણ 12 કોમર્સ ઇકોનોમિક્સ પેપર, જે અત્યારે હાલમાં તમારા 12 તારીખે જે પેપર છે એનું આપણે અહીંયા પ્રેક્ટિસ પેપર જોયું. અને ઓરિજિનલ પેપર માટે ચેનલ પર સબસ્ક્રાઈબ કરી રાખો.